एक भाई दवाखाने गया ने, डॉक्टर ने क्या मारा दांत दुखे से। डॉक्टर आम चेक करू, चेक करीने के तारे दांत काटवा पड़ से। हा 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 हा, अरे एम नहीं, दांत काट कटवा पड़ से। तो साहेब ने गलगलिया मीडियो करो, अरे क्या आने बाहर काटवा पड़ से कहीं माइन। हाँ दांत काटवा पड़ से के ही 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 ही। अरे एम नहीं कटवा पड़े साहेब ने गिली 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 करो। अरे के दांत काटी नाखवा पड़ से तो के काटी नाखो। साहेब आम दांत में पोतू लगायू, पछी साहेब हाथ में पकड़ लेने हड़प देने उपा थी। आ तो काळो देखा ओय माळी ओय बापा। साहेब के जी हूँ क्या आई दो, ई के तमारो बूट हो तो पग मारा पग ऊपर। साहेब आ प्रदीप भाई डॉक्टर जेवा 115 किलो ना, दांत तो काटो पग ही काटवो पड़ी। हाँ बे जना बैठा था ने, एमां एक जणो के ई के फलाणा भाई नी पत्नी खोवाई गई। तो के एने पोलीस स्टेशन फरियाद लखावी। ई के मैं एने कीधुं पण एने एम कीधुं के आनी पहला एक वार खोवाई गई थी, फरियाद लखावी 1.5 कलाक में ओला आपी गया था पोलीस वाला। तो ई के आ वखते भले बे चार दी रिये, लो ई केटलो गळे आवी गयो छे। हकીકતમાં પ્રેમની વાત મેં કરી ને, પ્રેમ સાસુ અને વહુનો હોય, પ્રેમ ગ્રાહક અને વેપારીનો હોય, પ્રેમ ડોક્ટર અને દર્દીનો હોય, પ્રેમ મિત્ર મિત્રને હોય, પ્રેમ તો બાપ દીકરાને હોય, પણ આ પ્રેમને ઓલા પ્રેમ એમાં વિરોધાભાસ છે તો આ ઓલા લોકોને મતલબ પૂરતો પ્રેમ હોય છે। હા બે ચાર જણા બજારમાં નીકળેલા, એમાં પાનની દુકાને ગયા, તો એમાં એક જણો હું કે હાલ મોટા પાન ખાવા, એ કહેવે પાન હું ક્યાં ખાઉં છું। અરે મોટા એ તારી મોટી ભૂલ છે, કેમ? એ કે પાન ખાવાથી પૈસા વધે। બોલો કે પાનમાં તો દેવા પડે, વધે કેવી રીતે? એ કે આપણે 10 ની નોટ આપી જ પાછા છૂટા ન આપે। 10 ની નોટ આપો ને એક પાન ખાવ તો એ કે 4-5 રૂપિયાનું પરચું આપે, પૈસા વહીતા કે નહીં વહીતા? હા ભાઈ, એ કે પાન ખાવાથી પૈસા વધે, તો કે બરોબર છે, તો કે દારૂ પીવાથી દયા વધે, ગમે એની ઉપર મોજ આવી જાય, લઈ જાઓ। હા પાન ખાવાથી પૈસા વધે, દારૂ પીવાથી દયા વધે, અને એ કે માવો ખાવાથી માન વધે। તો કે માન કેવી રીતે? એ કે આપણે નથી કહેતા હાલો 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 ભાઈ, અરે એમ થાય મારા આમ કેટલું માન। પછી કે આ બધું ખાવાથી, કે આ બધું ખાવાથી બાપ વાહે કાંઈ ન વધે। હા હોય એ પૂરું થાય। હા બે પતિ પત્ની હાંજને ટાણે બેઠેલા, હવાની લેરખી આવતી હતી। હા તો એ હવામાં બે બેઠેલા ને, એમાં ઓલી બાઈ કે કદાચ એ કે હું ગુજરી જાઉં તો તમે શું કરો? ઓઈલો કે તું ગુજરી જા તો હું ગાંડો થઈ જાઉં। ગાંડો? અરે ગાંડા થઈ જાઉં? કે હા। એ કે તો તમે બીજા લગ્ન તો ન કરો ને? ઓઈલો કે ગાંડા તો ગમે એ કરે। આ પુરુષ જન્મજાત કલાકાર, ગાંડા તો ગમે એ કરે। હું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું। હા એમ કહીને ગાવા માંડ્યો, નથી બીક કોઈની મને આ જગતમાં, ફકત એક હું મારા પ્રભુથી ડરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું। હા ભાઈને એમ થયું કે આને કોઈ પૂછાય જ નહીં। હા એક જણો ગામડેથી મુંબઈ ગયો, મુંબઈ, હા મુંબઈ નગરી જોવા જેવી, હા મુંબઈમાં જોવા જેવું, જાણવા જેવું, માણવા જેવું। મુંબઈની સિટી ટ્રેનમાં બેહો ને પગની રઘુ મોકરી થઈ જાય, બોલો। હા એટલી ગીર્દી હોય તે મુંબઈ ગામડેથી ગયો, એમાં ઘણો સમય વયો ગયો। એક દી એના મિત્ર ઉપર ટપાલ લખી કે હું મુંબઈ આવ્યો અને મુંબઈ આવીને હું હીરો બની ગયો। કે શેમાં રોલ મળ્યો? એ કે સૂરજ ચાંદ ફિલ્મમાં હીરોનો મને રોલ મળ્યો, પણ મિત્ર થોડાક પૈસા રોકાઈ ગયા છે, કે તું 1000 રૂપિયા મોકલાવજે। આને બિચારે મની ઓર્ડર કરીને રૂપિયા મોકલા, પછી ફિલ્મ આવે ત્યારે એ કે મને ફોન કરજે, ટપાલ લખજે, એવું ટપાલમાં લખેલું હતું। ઓલા એ 2000 રૂપિયા મની ઓર્ડર અહીંથી મોકલા એ લઈ લીધા। પછી 6 મહિના પછી ટપાલ લખી કે સૂરજ ઓર ચાંદ ફિલ્મ લાગી ગયું, તમારા સિટીમાં લાગ્યું હોય છે, જોવા જાય જો। ઓલો ગામડાનો માણસ રાજકોટ આવ્યો ફિલ્મ જોવા,
કેટલાય મિત્રોને લઈ ગયો ને એની કરવાળીને લઈ ગયો ને કે અમારો ભાઈ બંધ કે જગો વયો ગયો હિ કે મુંબઈને જો આમાં હીરો બનીને આવ્યો જોવા જાય. હાલો આખું ફિલ્મ જોયું જગો દેખાણો જ નહીં હાવ. અને શું એની કરવાળીએ ઘકલાવ્યો ઓલાને. એટલે મિત્રો તો ન બોલ્યા. તમારો ભાઈબંધી કે અહીં સાણું વીણવામાં નથી હાલતો એને કોઈ હીરોમાં રાખે. હાલી નીકળ્યા. મેં તમને જોયા ત્યાં જ ખબર પડી ગઈ તમારો ભાઈબંધ કેવા હોય. મોટા ઉપાડે લઈ ગયા. હાલો જગાને જોવાય. જોયું તમારું જગુડું ક્યાંય દેખાણું. ઓલો ખાર ખાઈ ગયો. હા ખાર ખાઈ ગયો અને ટપાલ લખી કે જગા તું તો જીવી ગયો પણ તે મને જીવતા મારી નાખ્યો. આબરૂના કાકરા કરી નાખ્યા. ગામડાવાળાને આબરૂની વાત કડીએ કડીએ આવે. શું કામ એક તો થોડીક હોય એને કિંમત જાજી હોય. આબરૂનું શું એ તો પહેલાં જ આવે એમ વાપરવાનું પછી. હા કે વાપરવાનું કાંઈ નથી એમનો કે પછી એમાં આપણી આબરૂ શું. ત્રણ દીને ભૂખ્યા બેઠા હોય તો ખબર ન પડવા દી. બોલો. હા કોક જમતા હોય તો અવરું જોઈને એટલે જાય કે આપણે ત્યાં જાય તો આબરૂ જાય ને મૂળ આપણે ભલે વૈયા જાય આબરૂ રાખવી છે એ એની ખુમારી. હા ભૂખો બેઠો હોય હાવ જ લાંકણ હો કરે હાવ જ ખળ ન ખાય હંસલા કામ હોતી ચણે ને કાં ઝૂરી ઝૂરીને મરી જાય. ત્રણ દીનો ભૂખો હાવ જ હોય ને ખળમાં મોટું ન નાખે. ઝીણ માર્ગ કેહર ગયો એની રજ લાગી તરણા એ ઘાસ અણનમ રીએ એને ચાખે નહીં હરણા. ગીરના જંગલમાં ડાલા મથો હાવજ નીકળો હોય ને એ હાવજના પગની ધૂળની જે ખેપટ ઉડી હોય એ ખળ હૂંકીને હણ્યા વૈયા જાય. હણીકા એ ખળ ન ખાય કાં તો હાવજના પગની રજ છે. આને ટપાલ લખી કે ભલા માણા જગા તું જીવી ગયો પણ તે મને મારી નાખ્યો. અમે ફિલ્મ જોવા ગયા. હા અને એ કે ક્યાંય તું દેખાણો જ નહીં આખું ફિલ્મ પૂરું થઈ ગયું ત્યાં તું એક નંબરનો ખોટો છો એ મને આજ ખબર પડી. દુઃખ બહુ થયું મને મોટું ન દેખાડતો. તો એટલે હામો જવાબ લખ્યો એ કે ભાઈ હું તારો ભાઈ બન છો હું મરી જાઉં તો કોઈ દી તારી પાસે જગો ખોટું બોલે તો આપને ધરતી એક થઈ જાય. હા મેં હું તારા હમ ખાઈને આમાં લખું છું કે હું એમાં હતો એ ફિલ્મમાં હીરો તરીકે. હા એ કે જે હીરોને કોથરામાં પૂરેલો મોટો અબંચિયો દેખાડ્યો નદીમાં નાખ્યો એ હું. બોલો. કેટલા વરહ કોકના ઠેલા ઉપાડ્યા ત્યાં આવો રોલ મળેલો એને જગાને કોથરામાં પૂરી ફૂલો નાખ્યો હોત તો કાંઈક હવા તો આવત બફાઈ ગયો. હા કલાકાર થવું એ બહુ અઘરી વાત છે. કલાકારે ફના થઈને કૃતિઓને માર્તબર રાખી જીવનના ચિત્ર ભૂસીને બીજાની રેખને અમર રાખી. હા એ કલાકાર પ્રેમની હું જે તમને વાત કરતો હતો એ હકીકતમાં પ્રેમ છે ને એ તો એવી વસ્તુ છે જેને ઈશ્વર આયરે પ્રેમ લાગી જાય ને એની તો વાત જ કાંઈક ઓર છે. જગતમાં પ્રેમ કરવા લાયક કોઈ હોય તો ઈશ્વર છે. એક સૂફી સંતે લખ્યું છે કે હે પરમાત્મા હે પરવરદિગાર હે ઈશ્વર. હા ઈશ્વર તો એક જ છે નામ જુદા જુદા છે. હા ખરેખર ભગવાનને મેળવવા માટે નિરલ પ્રેમની જરૂર છે. આ નરસિંહ મહેતા મીરાબાઈ તુકારામ અમરમાં દેવીદાસ બાપુ આ બધા પ્રેમી બની ગયા. હા ઈશ્વરના નામ માટે જેને તાર લાગી ગયો એના જગતમાં નામ રહી ગયા. એકવાર સેવાદાસ બાપુની હાજરીમાં ઘણા વર્ષ પહેલાંની વાત છે પરબ વાવડી એક સંગીતકાર આવેલો. સંગીતકારે છત્રીએ છત્રી રાગ ગાયા કે બાપુ છત્રી રાગ છે ને છત્રીએ છત્રી હું જાણું છું આપને બતાવી દો એમ કરીને છત્રીએ છત્રી રાગ ગાયા. પછી બીજી વાર કીધું બાપુ આવું બહુ કલાકારો ઓછું જાણે આ છત્રીએ છત્રી રાગ હું જાણું એટલે સેવાદાસ બાપુ સમજી ગયા કે આને એની કલાનું અભિમાન છે. પછી સેવાદાસ બાપુ એટલું કીધું 37મો રાગ તને આવડે કે ના તો કે એ હું જાણું છું. બોલો હું જાણું એ કે 37મો રાગ હોય એ તો ખબર આજ પડી. તો કે બાપુ સંભળાવો એ અત્યારે નહીં કે કાલ બપોર સુધી રોકાવવું પડે તારે તો સંભળાવું. એટલે ઓલો માણસ રોકાઈ ગયો એને 37મો રાગ જાણવો હતો. બીજે દિવસ બરાબર બપોરનું ટાણું થયું એટલે સેવાદાસ બાપુને જઈને કલાકારે એમ કીધું કે બાપુ તમે કહેતા હતા ને કાલે બપોરે 12 વાગે હું તને 37મો રાગ સંભળાવી તો હવે સંભળાવી દઉં એટલે હું રજા લઉં. તો કે એ અહીં અંદર નહીં મેળ પડે હાલે આપણે બહાર નીકળવું પડશે. એટલે એ સંગીતકાર એ કલાકાર સેવાદાસ બાપુની આયરે હાલતો થયો એ આમ
બેઠકમાં બેઠા હતા, ત્યાંથી બહાર નીકળ્યા, હજારો માણસની ભીડ હતી અને સેવાદાસ બાપુએ પડકારો કર્યો કે હરિહર, હજારો માણસની પાંગે જમવા બેસી ગઈ. અને સેવાદાસ બાપુ એટલું બોલ્યા હતા કે જો આ 37મો રાગ આ એક આવડી જાય ને તો છત્રીવાળાને અહીં ધક્કો થાય. આ એક રાગ આવડી જાય તો છત્રી રાગવાળાને અહીંયા ધક્કા ખાવા પડે. હરિહરનો હાથ જેને આવડી ગયો છે ને એનો એક તાર લાગી જાય છે. હા, એ સૂફી સંત લખે છે કે ઉન્હી કી મંજિલ કા પતા કિસી કો પાયા નહીં જાતા, જહાં ઓ હે ફરિશ્તો કા વહાં છાયા નહીં જાતા. મોહબ્બત કે લીએ ખાસ દિલ મખસૂસ હોતા હે, એ વો નગમા હે જીસે હર સાજ પે ગાયા નહીં જાતા. ફકીરી મેં માંગને સે મુજે શર્મ આતી હે, ફકીરી મેં માંગને સે મુજે શર્મ આતી હે, ક્યુંકે તેરા હોકર એ હાથ કિસી કી પાસ ફેલાયા નહીં જાતા. તારા નામની કફની પહેરીને હું માગું તો તારું નામ લાજે. હા, મોહબ્બત કી નહીં જાતી મોહબ્બત હોઈ જાતી હે, મોહબ્બત કી નહીં જાતી મોહબ્બત હોઈ જાતી હે, સોલા ખુદ ભડકતા હે ઉન્હે ભડકાયા નહીં જાતા. જેને ખરેખર પરમાત્મા એ પ્રેમ લાગી ગયો એની વાત છે. હા, મિત્રો એ કૃષ્ણને સુદામાં જેવા હોય તો એવા મિત્રોની વાત છે. આ બીડિયું હારું બથું બેઠા આવ્યા હોય, પાન હારું પાટા મારી લી, એની વાત નથી. બે મિત્રો હતા ને એમાં ગાડીના શોરૂમમાં ગયા, આપણે સરસ ગાડી લેવી છે. ગાડીવાળાએ તો ઘણા અલગ અલગ મોડલ બતાવ્યા કે આ નવી ગાડી આવી, આ નવી ગાડી, આ આરામદાયક ને, આમાં ડબલ એસી ને, આમાં 5 ગેરની. તો ઓલા બે જણા ગયા હતા ને એ આડોળ, એ શું કહે ખબર, એ કે આરામદાયક તો એ ક્યાં અમે પૂછ્યું. અમારે એવી ગાડી જોઈએ છે ભલે આરામદાયક ન હોય પણ જાજા માણસો હમાય, જાજા માણસો એમાં બેસી શકે, પેટ્રોલ હાવ ઓછું જોઈ અને મજબૂત હોવી જોઈએ. શોરૂમ વાળાનો મગજ ગયો, એ કે તો ઘોડા ગાડી લઈ લે, એ કે પછી સર્વિસ ક્યાં કરાવવી. બોલો કે હવે ઉપડી ન કે હું અટાણે તારી સર્વિસ કરી. હા, દુકાનવાળાને કેટલાય પરસેવો વળી દે. હા, દુકાનવાળાને ગાંડા કરી નાખ્યો. બાયુ એમ હાળીયું લેવા જાય, આખી દુકાન વિખાવી નાખે. હા, પછી કે અમારે જો એવો કલર રાખતા નથી તમે. પછી વેપારી કલર કાઢી જાય ને પછી ભાગે. હા, પછી ઓલાને મોઢા ઉપર કલર આવી ગયો હોય, હકેલવામાં હાંજ પડે. હા, ઘણા બાયુ જોઈજો પુરુષને એમ કે તમે લેવા જાઓ કપડાં, તમને બધા છેતરી લે છે. એક જણો કે આ છેતરવાની શરૂઆત તારી બાઈએ કરી, એને તને જે મને બટકાવી દીધી તેદુનું હાયલું જાય એમ. હા, એક બાપાને કોઈ પૂછેલું, બાપા ઈ કે નેતા અને પ્રજા એમાં તફાવત શું? પછી બાપાએ, ગામડાના બાપાએ બહુ સારી વાત કરી, ઈ કે નેતા અને પ્રજા, પ્રજા એટલે માણસો, પછી ગામડાના હોય સિટીના હોય, બરોબર ને? તો કે હા, ઈ કે નેતા અને માણસ બેમાં તફાવત એટલો છે કે માણસ નેતા બની શકે. હા, નેતા માણસ ન બની શકે, માણસ નેતા બની શકે. હા, ખરેખર ખોટું બોલે ને એ પડતાન થાય. બોલ, પડતાન એટલે રોજ ઉઠીને પારકું ખાવું. હા, હું વાત કરતો હતો ને એમાં બે વાત બાકી રહી ગઈ છે. પાપ છે ને પાપ, કોઈ માણસ પાપ કરે પાપ કોઈ દી અસતું ન રહે. પાપ છે એ નરકમાં જવાની એડવાન્સ ટિકિટ છે. જે માણસ પાપ કરતો હોય ને તો આ માણસ નરકમાં જ જાહે. પણ પ્રેમ તો પરમાત્મા હારે લાગી જવો જોઈએ. પ્રેમના પારણા હેઠ પ્રીતાળું પોટી ગયા, રાકા રોતા રિયા, એ તો ભૂંડે હાલે ભૂદરા. આપ સૌએ શાંતિ જાળવી મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.